कोरोना केसों ने पगले स्वैच्छिक लॉकडाउन में तमाम व्यापार उद्योग बंद रहा। शहर की तमाम दुकानों जड़बेसर आग बंद जोवा मळी। कोरोना नु संक्रमण रोकवा माटे ग्राम पंचायत द्वारा बे दिवस लॉकडाउन की जाहरात करवामां आवी हती। जो आगामी दिवसों में वधु लॉकडाउन की जरूर पड़शे तो तमाम लोग ग्राम पंचायत साथ समर्थन में जोड़ाई रहा छे। प्रजा तो बधी रीते राजी छे, पण आ कोरोना ने महामारी अटकाववा माटे बधा सरकारी तंत्रए पण सजाग रहेवू जरूरी छे। कारण के राणपुर तालुकामां घणा कोरोनाना केसो छे अने वधता जाय छे, एवी लोकोमां भय पण छे। एटले सरकारे पण आ बाबते विचारवू जोईए अने आ कोरोनाने अटकाववा सरकार जे पगला ले एमां गामनी प्रजा संपूर्ण सहकार आपशे, एवी मने पूर्ण आशा छे। के जनता નું જે આરોગ્ય છે એનાથી બીજી કોઈ વસ્તુ કિંમતી છે નહીં, તો કદાચ એના માટે થઈને જે કંઈ કડકમાં કડક પગલાં લેવા પડે, સરકારની ગાઈડલાઈન આવે એના મુજબ અથવા તો સ્થાનિક લેવલે જે નિર્ણયો લેવામાં આવે એ મુજબ આંશિક લોકડાઉન અથવા વધારે દિવસનું લોકડાઉન કે જે કંઈ પગલાં લેવા પડે એમાં અમે અને રાણપુર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત મામદાર સાહેબ બધા સાથે રહીને આ કોરોનાને હરાવવાની પૂરેપૂરી મહેનત અમે કરીશું। गुजरात राज्य में जे प्रमाणे दिवसे ने दिवसे कोरोना पॉजिटिव केसों में सतत वधारो जोवा मळी रह्यो छे, तेने लई कंईक ने कंईक राज्य सरकार चिंतित जोवा मळी रही छे। त्यारे बोटाद जिल्लानी जो वात करवामां आवे तो बोटाद जिल्लामां पण दिवसे ने दिवसे कोरोनाना आंकमां सतत वधारो जोवा मळी रह्यो छे, जेने लई आरोग्य विभाग अने वहीवटतंत्र पण चिंतामां मुकायुं छे। त्यारे हाल तो स्वैच्छिक लॉकडाउन ए ज उपाय छे कोरोनानुं संक्रमण तोड़वा माटे। ત્યારે બોટાદ જિલ્લાનું આ છે રાણપુર શહેર, કે રાણપુર શહેરના ગ્રામ પંચાયત અને વેપારી આગેવાનો દ્વારા બે દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે રાણપુર શહેરના તમામ વેપાર ધંધા સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે। સંપૂર્ણપણે લોકોએ પોતાના વેપાર ધંધા બંધ રાખી અને સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયા છે। કારણ કે જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે કોરોનાના સંક્રમણની આ ચેન તોડવા માટે સ્વેચ્છાએ જ લોકોને જાગૃત થઈ અને આ સ્વૈચ્છિક લોકડાઉનની જરૂર પડી છે। એટલે કંઈક ને કંઈક ચોક્કસ જે પ્રમાણે રાણપુર શહેર બંધનું એલાનું હતું, એટલે કહી શકાય કે રાણપુર શહેર સજ્જડ બંધ રહ્યું છે। પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, રાણપુર। આ તરફ અમદાવાદ માણેક ચોકના સોના ચાંદી બજાર બે દિવસ માટે બંધ રહેશે। માણેક ચોકના વેપારીઓ બે દિવસ બંધ પાડશે। 17 અને 18 એપ્રિલ બંધ રાખવા વેપારીઓએ સ્વીકાર્યું છે, તો માણેક ચોકની કારોબારી કમિટીના સભ્યોને સર્વાનુમતે ઠરાવ પસાર કરતા નિર્ણય લેવાયો। ડભોઈ તાલુકાના કરનાળીનું કુબેર ભંડારી મંદિર અચોક્કસ મુદત સુધી બંધ રહેશે। ડભોઈ તાલુકા કરનાળી ક્ષેત્રમાં આવેલ પૌરાણિક કુબેર ભંડારી મહાદેવ મંદિર ગુજરાત સહિત પરમ પ્રાંતના શ્રદ્ધાળુઓ માટે પણ શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે। વર્ષભર તેમજ વિશેષ કરીને અમાસના દિવસે કુબેર ભક્તો દાદાના દર્શનાર્થે આવતા હોય છે અને પૂજાનો લાભ મેળવતા હોય છે, પરંતુ વધતા જતા કોરોના સંક્રમણને કારણે મંદિર ટ્રસ્ટ 3 દિવસ તારીખ 10 એપ્રિલથી 12 એપ્રિલ સુધી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું। ત્યારે હજુ પણ કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે શ્રદ્ધાળુના હિતાર્થે શ્રી કુબેર ભંડારી મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા આજે તારીખ 13 એપ્રિલથી અચોક્કસ મુદત માટે કુબેર ભંડારી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। ભક્તોને કોરોના ન લાગે, ભક્તો આપણા તંદુરસ્ત રહે એના માટે કુબેરદાદાને પ્રાર્થના કરીએ છીએ। ઘરે બેઠા જ કુબેરદાદાનું નામ દેજો, જ્યાં સુધી બીજો અમારો મેસેજ ન આવે ત્યાં સુધી કુબેર ભંડારી આવશો નહીં। આઈએમએ રાજકોટના પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે। પ્રફુલ્લ કમાણીએ મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન જરૂરી છે, 14 દિવસના લોકડાઉનની જરૂરિયાત છે। સતત કેસ અને મોતની સંખ્યા વધી રહી છે, તે જોતા લોકડાઉનની જરૂરિયાત વર્તાઈ રહી છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી હું ડોક્ટર પ્રફુલ્લ કમાણી એક સરકારશ્રીને સૂચન કરું છું કે આપણે તાત્કાલિક ધોરણે કંટ્રોલ લેવા માટે અમારી દ્રષ્ટિએ જો લોકડાઉન કરીએ તો આપણે આ પરિસ્થિતિને કાબૂમાં રાખી શકીએ। તેમજ અત્યારે બધા ડૉક્ટરો થાકી ગયા છે, નર્સિંગ સ્ટાફ એટલો બધો થાકી ગયો છે, આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમારી દ્રષ્ટિએ આ એક સીધી અને સાદી ઈલાજ છે। પાટણ જિલ્લા સહિત શહેરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ગઈકાલે પણ જિલ્લામાં 100 ને પાર કેસ આવતા પાટણ શહેરમાં તંત્ર દ્વારા 5 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી સોસાયટીઓ સીલ કરવામાં આવી। પાટણની અપોલો રેસિડેન્સ અને વજુધામ સોસાયટી, સોપાન હોમ, વેટ ટાઉનશીપ, સંડર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે કંઈક ને ક્યાંક રહીશોમાં રોષ વ્યાપી રહ્યો છે।
સોસાયટી રાતના સીલ કરી દીધી, હવે લોકોને શાકભાજી લાવવું હોય, કરિયાણો લાવવું હોય, એને લોકોને બહાર જવા નહીં દેતા, બરોબર. હવે એક બે કેસ છે સોસાયટીમાં, એક બે કેસને લીધે આખી સોસાયટી સીલ કરી નાખી, બધા હેરાન ગતિ, લોકોને હેરાન ગતિ થાય છે. રાજકોટના ગામડાઓમાં કોરોના ફેલાઈ રહ્યો છે. 10 દિવસમાં 27 તલાટીકમ મંત્રીને કોરોના પોઝિટિવ આવ્યો છે, તો 9 તાલુકાના 27 તલાટીકમ મંત્રી કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, કાળો કેર વર્તાઈ રહ્યું છે રાજકોટના ગામડાઓમાં પણ કોરોનાનો કાળો કેર. તેવામાં 9 તાલુકાના 27 તલાટીકમ મંત્રી કોરોના સંક્રમિત બન્યા છે. તો 10 જ દિવસમાં જે કેસ સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે. આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યું છે, બીજી તરફ લોકોમાં પણ ફફડાટ છે.